ચાલો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને આ પાના નંબર 14 પરનું લેશન આપ્યું હતું કે એક મીટરની લાંબી વસ્તુ હોય એ તમારે શોધીને નામ લખવાના છે, અને આ નીચેનું જે કોષ્ટક છે કે ટેબલની લંબાઈ એક મીટર કરતાં વધારે કે ઓછી, તો આ બધા ખાના તમે ઉડ્યા હશે. હવે એની પછી તમને આ બીજું એક લેશન આપ્યું કે તમારા મિત્રોની ઊંચાઈ માપો, એટલે તમારે મીટર પટ્ટી અથવા તો મીટરનું દોરડું બનાવેલી પ્રમાણે માપવાનું હતું, અને હજી તમે ન કર્યું હોય તો મોટા ભાઈ બહેનની મદદ લઈને માપી લેજો. હવે છે મીટર કે સેન્ટીમીટર. હવે આમાંથી કોની લંબાઈ સેન્ટીમીટરમાં હશે અને કોની મીટરમાં, હવે સેન્ટીમીટર કેટલા હોય એ આપણે જોઈ ગયા, બરાબર. આ જુઓ, શૂન્યથી એક સુધી છે એ સેમી છે, અને મીટર એટલે શું કે 100 આવા સેમી ભેગા કરીએ ત્યારે મીટર થાય. તો આ તમને સમજણ પડી જ જાય કે સેમીમાં લંબાઈ આવે કે મીટરમાં લંબાઈ આવે. કમ્પ્યુટરની સ્ક્રીનની પહોળાઈ, હવે જો આ કમ્પ્યુટરનું ચિત્ર જોયું, તમે કમ્પ્યુટર શાળામાં ઘરે જોયું છે, તો મીટર જેટલું હોય ન હોય, એટલે મીટર એની લંબાઈ આવે સેમીમાં. શીખ લોકો દ્વારા પહેરાતી પાઘડીની લંબાઈ, હવે પાઘડી બહુ લાંબી હોય, દરબાર લોકોની પાઘડી હોય, તો એ વિચાર કરો મીટર કરતાં વધારે હોય કે ઓછી હોય, વધારે હોય. એક વર્ષના બાળકની ઊંચાઈ એક મીટર જેટલી હશે પૂરી, વિચારો. ન હોય, એની લંબાઈ આવે સેન્ટીમીટરમાં. કેળાની લંબાઈ, હવે કેવું તો એક વેજ જેટલું જ હોય, તો એ મીટર કરતાં ઓછું કહેવાય, એટલે મીટર કરતાં ઓછું હોય એ બધું માપ સેમીમાં આવે. હાથીની કમર, હાથીની કમર માપવા કોઈ જવાનું હોય નહીં તો તમારે સમજવાનું હાથી કેટલો જાડો હોય, તો એની કમર તો મીટર કરતાં વધારે જ હોય, બરાબર. શેરડીની ઊંચાઈ, હવે શેરડીનો સાંઠો જોયો જ બધાએ કેટલો ઊંચો હોય, તો એક મીટર કરતાં વધારે હોય કે ન સેમીમાં જવાબ આવે કે શેરડી તો મીટર કરતાં વધારે હોય અને લંબાઈ મીટરમાં મપાય. કૂવાની ઊંડાઈ, કૂવો ભાઈ ઘણો ઊંડો હોય એટલે એની લંબાઈ પણ મીટરમાં મપાય. તમારી મમ્મીની ઊંચાઈ, તો તમારા મમ્મી કાંઈ સેમીમાં મપાય નહીં, એ પણ મીટરમાં મપાય. વર્ગખંડથી શાળાના દરવાજા સુધીનું અંતર, લાંબુ અંતર હોય એ બધું મીટરથી જ મપાય. તમારા પિતાના હાથની પહોળાઈ, તમારો હાથ કેટલો પહોળો છે તમારા પપ્પાનો, તો કાંઈ મીટર જેટલો તો હોય નહીં. હવે તમને સમજાઈ ગયું છે, બરાબર. મીટર એટલે કેટલું થાય, એટલે લગભગ તમારા બે હાથ પહોળા કરો ને એટલી લંબાઈ અંદાજે મીટર જેટલી થાય. તો તમારે એ સમજી વિચારીને આ પ્રશ્નના જવાબ લખવાના છે. હવે પડે આગળનું પાનું છે એ આવતીકાલે સોમવારે ભણશું.